જય હું શું કહું મિત્રો મને ખબર નથી કારણ કે જય મારો પરિચય આપે છે જયનો પરિચય છે એ બેઈમાની છે એક વાત જય વિશે કહેવી છે મારે મારો પ્રિય દોસ્ત મિત્રો અંગ્રેજીમાં યુરોપની અંદર અત્યારે બે ધારાઓ જીવનની ચાલે છે યોલો અને યોદો વાય ઓ એલો વાય ઓલો એટલે યુ ઓનલી લીવ વન્સ અને યોધો એટલે યુ ઓનલી ડાય વન્સ એટલે એક જ વખત જીવન છે એક જ વખત મૃત્યુ છે આ બે વચ્ચે એક જ વસ્તુ વધે છે પેશનેટ લાઈફ અને આ જય વસાવડા ઇઝ રિપ્રેઝેન્ટિંગ પેશનેટ લાઇફ વિશ્વભરના તટ ઉપરથી વિશ્વભરના કાંઠા ઉપરથી થેલો ભરીને શંખલા છીપલાને મોતી લાવે છે અને છૂટા હાથે ઓફ ધ સ્ટેજ અને ઓન ધ સ્ટેજ કરતો હોય 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 છે 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 જય સુભાષભાઈ વાણી ઉપરાંત હૃદયથી પણ ધબકતું વ્યક્તિત્વ છે એટલે કેટલાક વ્યક્તિઓ એવા હોય કે જેને સાંભળીને મજા આવે ને કેટલાક એવા હોય જેમની બાજુમાં બેસીને મજા આવે એટલે સુભાષભાઈને હું એ રીતે કાયમ વંદન કરતો રહું છું અમે ત્રણ તો સાથે હોઈએ એટલે જ અમારી યાત્રા લાગણીમય થઈ જાય ગુજરાતી ભાષા જેનાથી રળિયાત છે એવા બે નામ મને બહુ પ્રેમ કરે છે એનો મને આનંદ છે અને એટલા જ પ્રેમ કરનારા નામો સામે પણ બેઠા છે કેટલાક તો મને તરત વિઝિબલ થાય એમ પહેલી લાઈનમાં નાના બંધુઓ બેઠા છે સાઈરામને કીર્તિદાન બેઠા છે હિમાંશુભાઈ બેઠા છે આટલા બધા મિત્રો પ્રેમ કરતા હોય ને ત્યારે એનું આમ આપણી જવાબદારીનું વજન વધી જાય કારણ કે અંકિતને મેં પૂછ્યું કે તમને ફૂલ દીધાનું યાદ એવું લખ્યું છે એટલે અમે જેને જેને ફૂલ દીધા એની વાતો કરવાની છે કે અમને જે જે ફૂલ આપી ગયા એની વાતો કરવાની છે કારણ કે આમાં મારી તો કારકિર્દી સાઉથ આફ્રિકા જેવી છે કે બધાને એમ લાગે કે આ વર્લ્ડ ચેમ્પિયન થવાને લાયક છે પણ એ સેમિફાઈનલ ફાઇનલ સુધી પહોંચીને ગાયબ થઈ જાય એટલે પછી અંકિતે મને રિલેક્સેશન આપ્યું ના ના આપણે પ્રેમની જનરલ વાતો કરવાની છે હવે પ્રેમની વાતોમાં એવું તો આપણે ત્યાં ગુજરાતી સાહિત્યની અંદર લખાઈ ગયું અને આ અંકિત જ મંચ ઉપરથી વારંવાર યાદ દેવડાવ્યું કે તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ તો અહીં એવા લોકો બેઠા છે કે જેમણે પ્રેમ તો ઓલરેડી કર્યો જ જે શબ્દને સૂરને સંગીતને સાહિત્યને અને આટલી ગરમીની અંદર માનસિક ચેતનાને ઠંડક આપતી એક સાંજને પ્રેમ કરે છે એટલે બધા ભેગા થયા છે આ સ્વરોત્સવમાં તો કેવી રીતે લાગણી યાત્રા હું ઘણી એવું વિચારતો હું આ ગુજરાતી ભાષામાં જ ખબર પડે ગુજરાતી હોય એને જ ખબર પડે કે આ શું વિચારું છું એવી વાત છે લાગણી લાગણી શબ્દમાં લાગ પણ છે અને ગણી ગણતરી પણ છે અને આખો શબ્દ ભેગો ત્યારે જ થાય કે જ્યારે તમે લાગ એટલે મોકા જોવાનું પણ ભૂલી જાઓ અને ગણી એટલે ગણતરી કરવાનું પણ ભૂલી જાઓ તો લાગણી થાય લાગણીની મજા જ આ છે કે જ્યારે તમે થોડાક પાગલ થાવ થોડા ક્રેઝી થાઓ થોડા દિવાના થાઓ થોડા તમે એની મસ્તીની અંદર ખોવાઈ જાઓ ગુલઝાર સાહેબથી શરૂઆત થયેલી સ્વરોત્સવની સરસ મજાની તસવીરો જોઈને હું તો માની લીધું મેં તો ગુલઝાર સાહેબે જાનેમન જેવી ફિલ્મ માટે સલમાન ખાનની ફિલ્મ પ્રિટીઝિન્ટાની ફિલ્મ માટે પણ ગીતો લખે એમાં લખ્યું છે કે હમકો માલુમ હે ઈશ્ક માસુમ હૈ દિલસે હોતી હૈ ગલિયા સે ઈશ્ક મહેરુમ હે જ્યાં તમે થોડીક ભૂલો કરવા માનો ને હું તો ઘણી વાર કહું છું કે વોટ ઇઝ લવ લવની વ્યાખ્યા શું કરવી પ્રેમની વ્યાખ્યા શું કરવી અઘરું છે અહીં જેટલા બેઠા છે ને દરેક પાસે એક એક વ્યાખ્યા હશે અને કેટલાક પાસે કેટલીક વ્યાખ્યાઓ ઉપરાંતનું ભૂતકાળ પણ હશે અને અમુક પાસે ભવિષ્યના સપનાઓ પણ હશે આપણે શું કામ ખાલી ભૂતકાળમાં જ બધાને જીવતા કરી દઈએ તો પ્રેમની વ્યાખ્યા શું કરવી અનેક વ્યાખ્યાઓમાંથી પસાર થયા પછી મને એમ લાગ્યું છે કે પાંચેક વાક્યોમાં પ્રેમની વ્યાખ્યા થઈ શકે અંકિત મારી સામે જોવે છે ધારદાર નજરે એટલે કે એને ખબર છે કે આગળ હજી ઘણું ચાલવાનું છે એટલે આ ભાઈ ઓપનિંગની અંદર જ જો લાંબી ઇનિંગ રમી જાય તો પાછળવાળાના સ્કોર કાર્ડ બને જ નહીં એટલે પાંચ વાક્યોમાં જ મને પતાવી દેવું છે પ્રેમ શું છે પાંચ જ વાક્યો લવ મીન્સ ઇનોસન્સ જે ક્ષણે તમે થોડા કાલા ઘેલા થવા લાગો ને તમે નાના બાળકોને રમાડો ને ત્યારે તમને ખબર પડે કે પ્રેમ શું છે કારણ કે નાનું બાળક બોલી નથી શકતું તમે એને હાલથી તે હાલથી ગાલ ખેંચીને રમાડીને તમે શું કરો એ લે 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 ઊલું લુલું ચકલું લુલું બકલું લુલું તમને ખબર છે કે એને આ ભાષા નથી સમજાતી એ તમારી સામે મુગ્ધતાથી જોયા કરે છે એને કોઈ ભાષા નથી સમજાતી આ ભાષા તો શું પણ તમે કારણ કે બાળક તમારા ખોળામાં છે તમે બાળક થઈ જાઓ છો આ બાળક થઈ જવાની પુખ્ત વયે પણ ઘટના થાય એનું નામ પ્રેમ તમને એમ થાય કે ના ના આ બસ અમારે આ મારી આ અવસ્થા છે આ પહેલું તો બધું ઠીક છે એટલે ગમે એવા મોટી કક્ષાએ પહોંચ્યા પછી પણ આજકાલ તો એવા જમાના છે કે લોકોને એવું લાગે કે બધી આમ બધું બધું મોબાઈલમાં રેકોર્ડિંગ અમારા એક મિત્રમ કહેતા હોય છે કે ચોવીસ કલાક સીસીટીવી ચાલુ છે માની રીત તમારી જિંદગી જીવવાની છે પણ મને આનંદ થાય કોઈક કે ને કે મોટા લોકોનું આવું સ્કેન્ડલ બહાર આવ્યું છે તો એમ કઉક સારું આ મોટા લોકોની અંદર પણ એક બાળક જીવે છે એ ખબર તો પડી આની અંદર પણ છે ને આની અંદર પણ કાલી ખેલી વાત કરવાની એક તમન્ના એક આરસુ તો છે ને એને સમાજે એવું પેપરવેટ મૂકી દીધું છે કે એ કદાચ છુપાવીને રાખે છે પણ એની અંદરની એ માસુમિયત જો જીવતી હશે તો ત્યાં સુધી એક આ પ્રેમ નામનો શબ્દ આપણી વચ્ચે જીવતો હશે આપણે એવું નથી માનવાનું કે ઉનાળાની અંદર ખાલી વૃક્ષો જ છાયડા આપે કેટલીક વાર કેટલાક સ્મરણો પણ છાયડા આપે હું અંગ્રેજીમાં કહેવાય કારણ કે ત્યાં વિન્ટર બહુ આકરો હોય આપણો સમર આકરો એ લોકોનો શિયાળો આકરો એટલે એન ટુ જેવી કેરી ફિલ્મનો એક ડાયલોગ છે કે વિન્ટર ઇઝ નેવર કોલ્ડ ઇફ યુઅર વોર્મ મેમરીઝ પ્રેમનું બીજું વાક્ય અહીંથી આવે છે લવ ઇઝ ઇનો સન્સ વાક્ય નંબર એક બીજું વાક્ય લવ ઇઝ મિસિંગ આ ફૂલ દીધાનું યાદ તમને કોઈક વસ્તુ છૂટી ગયા પછી યાદ આવે ઈશ્ક એટલે શું કથા પૂરી થઈ ગયા પછી જેના પ્રકરણો નવેસરથી શરૂ થાય ઈશ્ક પુસ્તક પૂરું થાય છે અને પ્રેમ શરૂ થાય છે ચેપ્ટર પૂરું થાય છે અને પ્રેમ તમારી અંદર શરૂ થાય છે મિસિંગ સ્મરણ ઓરહાન પામુક નામના સુભાષભાઈને બહુ ગમતા એક તુર્કીશ લેખક છે જેને નોબલ પ્રાઇઝ મળેલું અને ઓરહાન પામુક એમની એક કથા ઉપરના આધારે એમને પૈસા ખૂબ મળ્યા આ નોબેલ પ્રાઇઝને પછી બેસ્ટ સેલિંગ ઓથર બન્યા એમાં એના આધારે અંકિત એમણે એક મ્યુઝિયમ બનાવ્યું છે તુર્કીમાં વિસમ બુલ્લાના પાટનગરમાં માસુમિયત મ્યુઝિયસી સ્મૃતિઓનું સ્મરણોનું કાજલબેન મ્યુઝિયમ માસુમિયત મ્યુઝિયસી જેમાં એને એમ કે એને શું રાખ્યું છે કે એક તૂટેલું બટન રાખ્યું છે અને એની નીચે એમ લખ્યું છે કે આ તમારા માટે એક તૂટેલું બટન છે પણ આની પાછળ એક સુહાગરાતની કહાની છે એ તો જેને માણી છે એક તો ફેંકાયેલો આઈસ્ક્રીમનો અડધો કરડાયેલો કપ છે કોન મકાઈનો કોન પણ તમને જોઈને કોન લાગશે પણ જેણે એ કોન ઝીલ્યો છે ને કોઈના હાથમાંથી એને તો એ કોન ઉપરથી આઈસ્ક્રીમ ખાતા બે હોઠ પણ યાદ આવવાના છે હા આ મિસિંગ આ તમને અંદરથી ધીરે ધીરે ગ્રો થાય છૂટી ગયા પછી તમારી અંદર વિકસે એનું નામ પ્રેમ જ્યારે સાથે હોય ત્યારે ખબર ન પડે પણ જ્યારે જુદા પડી જાઓ પછી તમારી પ્રતીક્ષાની અંદર ધીરે 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 કોળ એને ધીરે ધીરે ઉગે એટલે જ કદાચ આપણે ત્યાં કૃષ્ણના પ્રેમને સૌથી વધારે ગીતો ગાવાના એ પ્રેમ જે સંપૂર્ણ નથી થયો એ પ્રેમ જે ઝંખના અને પ્રતીક્ષા બરાઈ ગયો આ આ પ્રેમની એક બીજી વાત સ્મરણોની વાત રમેશ પારેખ અને સૈફ પાલનપુરી એક જમાનામાં સાથે ચાલતા ચાલતા નીકળેલા અને આ ખુદ રમેશભાઈએ મને કહેલો પ્રસંગ અને સાથે ચાલતા ચાલતા નીકળ્યા અને એમાં કંઈક વાત નીકળી અને રમેશભાઈ એમ કીધું કે સૈફ સાહેબ તમને બહુ ગમતી પંક્તિઓ કહી એટલે સૈફ સાહેબે એવું કહ્યું કે ખરી પંક્તિઓ કવિતાની પંક્તિઓ તો એવી હોય કે બે પંક્તિમાં આખી વાર્તા સમાઈ જાય એટલે રપાએ પૂછ્યું કે ભાઈ તો એવી કહો તો ખરા કેવી કોઈ એટલે શાયરનું નામ તો સૈબ સાહેબ ને યાદ નહોતું કદાચ કોઈ બહારના શાયર હશે પણ એમણે કહ્યું કે મને એક પંક્તિ બહુ ગમે છે મકામ પે દેખ કર તનહા બહુત ઉદાસ હોય ફૂલ બેચને વાલે આ બે માં આખી વાર્તા છે લાગણીની પ્રેમની ફૂલ દીધાનું યાદ આવવાની કિસી મકામ પે ઉસે દેખ કર તનહા બહુત ઉદાસ હોય ફૂલ બેચને વાલે મિત્રો જોજો વિચારજો આ કેટલી કહાનીઓ બની શકે તમે ધારો કોઈ હોસ્પિટલની અંદર કોઈનું સ્વજન બીમાર છે કોઈના કોઈ માતુશ્રી કોઈ પિતાશ્રી કોઈ વડીલ વૃદ્ધ જેને જેની કરચલીઓની અંદર આપણે આપણું બચપણ શોધતા હોઈએ એવું કોઈ સ્વજન ત્યાં પડ્યું છે વેન્ટિલેટરની અંદર બીમાર પડીને તમે રોજ ફૂલ લઈને જાઓ છો એના માટે રોજ ફૂલ લઈને જાઓ છો અને એક દિવસ તમે જ્યારે ખબર પડે છે કે હવે આ વાત પૂરી થઈ આ પ્રકરણ પૂરું થયું આ કથા પૂરી થઈ અને એ દિવસે તમે ફૂલ ખરીદવા નથી આવતા કિસી મકામ પે ઉસે દેખ કરતા ને હા બહુ ઉદાસ એ ફૂલ બેચને વાળી આમાં આ કથા પણ હોઈ શકે આમાં એ કથા પણ હોઈ શકે કે એક આમ જેને હજી પેલું સિટ્ટીનો હિંચકો બનાવીને ઝૂ લેવું રમેશ પારેખ લગતા એવું યૌવન જેનામાં થનગનાટ કરતું હોય હજી હજી પેલું આમ પેલું રમે મુકુલ ચોક શીખે છે ને કે દાઢી કરતાં કરતાં લોહી નીકળે ને કોઈનો પાલવ યાદ આવે તો એ પ્રેમ છે એ એ ઉંમરની અંદર તમને થનગનાટને તરવડાટ થતો હોય ત્યારે તમે કોઈને માટે ફૂલ લઈને જતા હો અને પછી એ દિવસે એ વ્યક્તિ આવે જ નહીં અથવા તો તમને એક એવો મેસેજ આવે અને તમારા મેસેજમાં સામે બે બ્લુ ટીક થાય જ નહીં અને ત્યારે તમે નક્કી કરો કે હવે આ ફૂલ લઈને ક્યારેય નથી જવું એ પણ કથાની અંદર છુપાયેલી હોઈ શકે લવ ઇઝ મિસિંગની સાથે જોડાયેલું ત્રીજું વાક્ય લવ ઇઝ વેઇટિંગ પ્રેમ ઇંતજાર છે લાગણી લાગણી યાત્રા છે એની અંદર પ્રતીક્ષા કરવાની છે આપણે ત્યાં તમે જોજો ભક્ત ભગવાન કરતાં હંમેશા મોટા ગણાયા એવા જ ભક્તો મોટા ગણાયા કે જેણે પ્રતીક્ષા કરી કોઈ નરસિંહે પ્રતીક્ષા કરી કોઈ મીરાએ પ્રતીક્ષા કરી કોઈ ગોપીઓએ ગોકુળની અંદર પ્રતીક્ષા કરી જ્યાં 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 પ્રતીક્ષા આવી જ્યાં 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 ઇંતજાર આવ્યો જ્યાં 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 આજે નહીં તો આવતીકાલે હશે એવી કોઈ વાત આવી ત્યાં પ્રેમ આવ્યો ત્યાં લાગણી આવી લાગણી તમને રાહ જોતા શીખવાડે એ લાગણી જે ક્ષણે તમને થાય કે હશે તો જવા દો ને પૂરું કરો નીકળો તમે નીકળી જાઓ છો મિત્રો એ તમે ફિઝિકલી નીકળો છો પણ જો તમે મેન્ટલી પણ નીકળી જતા હો ને તો ત્યાં લાગણી નથી હોતી માગણી હોય છે મને એકવાર જાહેરમાં પૂછાયેલું કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટ્વિન લવ એન્ડ લસ્ટ પ્રેમ અને વાસના વચ્ચેનો તફાવત શું અને મને એ ક્ષણે સૂજો એવો એક તફાવત મેં આપ્યો કે ટુ ગીવ ઇઝ લવ તમને આપવાનું જ મન થયા કરે કોઈને આપવાનું જ મન થયા કરે કે તમારા માટે આ લઈ આવી દઉં તમારા માટે આ લઈ આવી દઉં ભલે આમ એમ આમ થ્રીડીના કોઈ ચશ્મા હોય ને મેં આવા દ્રશ્યો જોયા છે કે ચશ્મા પછી બે જણા ગયા હોય બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ જોવા માટે છોકરી કહે કે મને નથી સરખું આમાં ડી દેખાતું એટલે છોકરો કહે તું મારા ચશ્મા પહેરી લે હું બીજા લેતો આવું એ સીન ગુમાવીને પિક્ચરો બહાર જાય ચશ્મા લેવા માટે પણ એને ચશ્મા આપી દે ટુ ગીવ ઇઝ લવ અને ટુ હેવ ઇઝ લસ્ટ રાવણ પાસે લસ્ટ છે ટુ હેવ મારે જોઈએ છે આમ તો સીતા જોતા વેત રામ નહીં ગમી ગયા હતા રામે પ્રપોઝ કર્યું અને સીતાએ સ્વીકાર્યું રાવણે પ્રપોઝ કર્યું સીતાએ ઇન્કાર કર્યો પણ બંનેના રિસ્પોન્સ વચ્ચેનો તફાવત એ રામ રાવણ વચ્ચેનો તફાવત છે આ ક્યારેક ભરી મહેફિલ સજાવીને બેઠા છે લાખો છતાં બહુ ઓછાને ખબર છે ઉઠવું કેવી રીતે પ્રેમ તમને એ શીખવાડે છે કે તમારે એક્ઝિટ કેવી રીતે રહેવી તમે રાહ જોયા કરો વેઇટિંગ કરો બધી વાત સાચી પણ જો ખરેખર તમને પ્રેમ હોય તો તમારે ઊભા થઈને કેટલી આસાનીથી જેમ આપણે હવામાંથી પસાર થઈ જઈએ છીએ અને હવાને પણ ખબર નથી પડતી અને આપણને પણ ખબર નથી પડતી એટલી આસાનીથી તમે કોઈને માટે જગ્યા કરીને નીકળી જાઓ અને મનમાં ને મનમાં એનો ઇંતજાર એની પ્રતીક્ષા કરે રાખો એ પણ પ્રેમ છે હવેનું વાક્ય જરા ઇન્ટરેસ્ટિંગ છે ઇનોસન્સ લવ ઇઝ ઇનોસન્સ લવ ઇઝ મિસિંગ લવ ઇઝ વેઇટિંગ હવે જે વાક્ય છે એ ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે લવ ઇઝ ટોલરન્સ એકબીજાની અમુક વાતો અમુક ખામીઓ સ્વીકારીને સહન કરવી એ પ્રેમ છે લવ ઇઝ ટોલરન્સ પેલી બહુ જૂની ઓહેનડ્રીની વાર્તા છે ઓહેન્રીની વાર્તા એવું કહે છે આપણને કે જો એને ડેલા નામના બે યુવક યુવતીઓ એક સરસ મજાનો ચિત્રકાર અને બીજી સરસ મજાની સંગીતકાર ડેલાને પિયાનો વગાડતા સરસ આવડે જોને ચિત્ર કરતાં સરસ મજાનું આવડે અને બંને ભેગા થયા એક જ ક્લાસમાં આર્ટ હાઉસની અંદર જતા હતા પ્રેમમાં પડ્યા પ્રેમમાં પડીને પરણી પણ ગયા અને પ્રેમમાં પડીને પરણી ગયા પછી પેલું ધુમ્મસ હોય ને સવારનું એ વિખાઈ જાય પછી જ આ મધ્યાહનનો તડકો કેવો હોય એના પ્રકાશ બધા બહાર આવે અને એમાં પરસેવો થવા લાગે પૈસા હતાની સાથે જીવન જીવવાના બંને એકબીજાની સાથે કળાની વાતો કર્યા રાખે પણ કળા પૂરી કેવી રીતે કરવી અને એની અંદર રહેતા રહેતા એવી પરિસ્થિતિ ઊભી થઈ કે એક દિવસે જો એમ કીધું કે ભાઈ મને છે ને એક આર્ટ ગેલેરીનું કામ મળ્યું છે એટલે હું સવારથી સાંજ ત્યાં હોઈશ થોડા પૈસા આવશે થોડાક દિવસ પછી ડેલાએ એમ કહ્યું કે આટલા પૈસામાંથી ઘર નથી ચાલતું તો મને એક આર્મીના કર્નલને ત્યાં એની દીકરીને કોચિંગ આપવાનું કામ મળ્યું છે થોડાક પૈસા આવશે બંને જણા પૈસા ભેગા કરતા થયા થોડીક પ્રેમથી શનિ રવિ સાથે ઉજવતા થયા ખાતા પીતા થયા બહાર નીકળતા થયા એમાં એક દિવસ હાથે પાટો બાંધીને ડેલા જ્યારે ઘરની અંદર આવે છે ત્યારે જો એને પૂછે છે કે આ કેવી રીતે પાટો બાંધો હાથે શું થઈ ગયું તને અને ડેલા એવું કહે છે કે ભાઈ એ તો એવું છે કે પેલા આર્મીના કર્નલની છોકરી હતી ને એ બહુ ઉત્સાહથી મને કેક ગરમ ખવડાવવા આવી અને કેક ઉપર મારો હાથ પડી ગયો ને હું દાજી ગઈ પણ મેં પાટો બાંધવી લીધો છે એટલે વાંધો નથી જોની આંખ ફરી ગઈ પોતાની પ્રિયતામાં પોતાની પત્નીનો રીતસરામ કાંઠલો પકડીને એને ખેંચીને એને હલબલાવીને એમ કહ્યું કે સાચું બોલ ક્યાં જાશો કોઈ કર્નલ નથી કોઈ છોકરી નથી કોઈ કેક નથી અને ડેલા રડતાં રડતાં એમ કહ્યું કે હા વાત સાચી છે પણ હવે પૈસા તો આપણી પાસે હતા જ નહીં અને હું જો એમ કહેત કે હું નોકરી કરવા જાઉં છું તો તમે કોઈ દી સ્વીકારત એ સ્વીકારત નહીં તમને એમ થાત કે મારી આ પત્નીને મ્યુઝિક છોડીને નોકરી કરવી પડે એટલે હું તો એક લોન્ડ્રીની અંદર કપડાં ઇસ્ત્રી કરવાનું કામ કરું છું અને ઇસ્ત્રી ઉપર મારો હાથ પડી ગયો અને ગઈ તમને કેવી રીતે ખબર પડી તમે તો ત્યાં આવતા જ નથી ક્યારેય એ વિસ્તારમાં એટલે એમ કહ્યું કે દોડતા દોડતા આજે એક વ્યક્તિ બપોરે હું જે કાપડની દુકાનમાં ગુમાસ્તા તરીકે કામ કરું છું ત્યાંથી પાટા બાંધવા માટેનું એક કપડું આપો એમ કરીને કપડું ફળાવીને લઈ ગયો છે આ મેધ ફાડીને આપ્યું છે કોઈ આર્ટ ગેલેરી નથી કોઈ ચિત્રનો પ્રોજેક્ટ મળતો નથી છતાં બે એમ લાગ્યું કે ભાઈ પત્નીને એમ થોડું કહેવાય એને એમ લાગશે કે આને ચિત્રનું કામ બંધ થઈ ગયું આ ઘટના પછી બંને જણા સાથે જમવા બેસે છે એકબીજાને કાઠિયાવાડી સ્ટાઇલની અંદર કોળિયા ભરાવતા ભરાવતા અને એ જમવા બેસે છે સાયરામ ત્યારે જે ઘટના બને છે ને એમાં ઓ હેનરીનો જો પેલો સ્કોર્પિયન પંચ વિછીના પૂંછડે આવેલો ડંખ આવે છે એ સ્કોર્પિયન પંચ એ આવે છે કે પેલો જ્યારે બે મળતા જ્યારે પ્રેમ કરતા જ્યારે લગ્ન નહોતા કર્યા ત્યારે એમ કહેતા કે વેન વન લવ્સ વન્સ હાર્ટ નો સર્વિસ સીમ્સ ટુ હાર્ટ જ્યારે કોઈ પોતાની કળાને પ્રેમ કરે છે ત્યારે કોઈ પણ ભોગ મોટો નથી હોતો અને ત્યારે આ વખતે વાક્ય પાછું બોલે છે ને જો ત્યારે વેન વન લવસ જેટલું બોલે છે ને ત્યારે ડેલા એના મોઢા ઉપર હાથ મૂકીને એમ કહે છે કે ધીસ ઇઝ ઇનફ ફોર ગેટ આર્ટ વેન વન લવસ ઇઝ ઇનફ કોઈ પણ બાબતને આપણે પ્રેમ કરીએ છીએ એનાથી ભોગ કોઈ મોટો હોતો જ નથી ખાલી કળાને જ નહીં કોઈ પણ બાબતને આપણે પ્રેમ કરીએ એનાથી મોટો કોઈ ભોગ હોતો નથી આ જેટલાય બેઠા છે મને આમ દૂર દૂર સુધી અલગ 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 આમ ટપકા 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 થઈ ગયેલા ચહેરાઓ દેખાય છે આ બધા જ ચહેરાઓ આ સ્વરોત્સવને પ્રેમ કરે છે આ અંકિતના આખા આયોજનને અને સંચાલનને પ્રેમ કરે છે આ રજવાડુંના એક પ્રકારના આ મોહબ્બતની મિજમાનીના રજવાડાને પ્રેમ કરે છે અને એટલા માટે આપ બધાએ આવીને બેઠા છો વેન વન લવ્સ આર્ટ તો પછી એનું એક્સપ્રેશન છે અને આજનું છેલ્લું વાક્ય છેલ્લી જે વાત છે મિસિંગ આવી ગયું ઇનોસન્સ આવી ગયું વેઇટિંગ આવી ગયું ટોલરન્સ આવી ગયું પછી પણ લવમાં શું બાકી રહે એવું કોઈને થતું હોય તો એક સીધી સાદી વાત છે કે લવ મીન્સ ફર એન્ડ ફર એક બાજુ યાદ રાખવાનું છે ને બીજી બાજુ ભૂલી જવાનું છે આખી યાત્રા કેવી બધી ઇન્ટરેસ્ટિંગ છે એક બાજુ સ્મૃતિઓ પણ તમને સતાવતી હોય ને બીજી બાજુ જતું કરવાની વાત પણ આવતી હોય અને એટલે બહુ સાદી સીધી વાત છે કે પ્રેમ એ નથી કે જ્યારે તમે એક જ દિશામાં જોયા કરો પ્રેમ એ છે કે જ્યારે કોઈ એક દિશામાં જોતું હોય ત્યારે તમે એની સ્પેસ એને આપ્યા કરો આ બહુ મોટી વાત છે પોતાની વાત છે પોતાનું અસ્તિત્વ ઓગાળીને બીજાના અસ્તિત્વને ખીલવવા દેવું ને એ પ્રેમ છે આપણે એવું માનીએ છીએ કે સમાન શોખ હોય ને ત્યારે લવ થાય પ્રેમ થાય લાગણીઓ જન્મે નહીં મારા મિત્રો સમાન શોખ હોય ત્યારે દોસ્તી થોડીક થતી હશે વ્યાવસાયિક ભાઈબંધી અને ભાગીદારી થતી હશે પણ પ્રેમ તો ત્યારે થાય કે જ્યારે તમે એકબીજાના દોષને સ્વીકારવાની તૈયારી રાખો એની ખામીઓ તમે ખૂબી માનીને સ્વીકારી લો પરમાનન્ટલી તમે એની સાથે જીવવાનું શરૂ કરો તો મારા મિત્રો ખૂબ મજા આવી તમારી સાથે એક સરસ મજાની સભર યાત્રા કરવાની અંદર મને ગોપાલદાસ નીરજ યાદ આવે ખુશી જીસને ખોજી વો ધન લે કે લોટા કીર્તિદાન અને હસી જીસને ખોજી વો ચમન લે કે લોટા લેકિન પ્યાર જીસને ખોજા વો તન લે કે લોટા ન મન લે કે લોટા એ તો કોઈક બીજાનું કરીને આપી દીધું એણે એ તો કોઈક બીજાને સોંપી દીધું એણે આ છે આ પ્રેમની કસોટી છે પ્રેમની પરીક્ષા છે કઠિન પરીક્ષા છે એટલે પ્રેમ પ્રેમગરી હતી સાંકળી ન ભે ચલો ન બલમ એવી વાત આવી આમાં એક જ રહી શકે છે સુફીઓની કહાની મુજબ એક જ વ્યક્તિ પસાર થઈ શકે છે અને એટલે એ યાત્રાની અંદર મારે આપ બધાને આપ બધાની લાગણીઓ ખીલે થોડીક જરૂર પણ છે આપણે આમે કીધું એમ અત્યારે બધાને એવું થતું હશે કે થોડુંક ઉપરથી વરસાદ આવે કોઈ છંટકાવ આવે કેવું સારું આ પરસેવાથી ભીના થવા કરતાં કંઈક વાદળની અંદર વરસાદમાં ભીના થઈએ પણ ઉનાળાને પણ થોડોક પ્રેમ કરતાં શીખીએ તો બાષ્પીભવન વધારે થાય ને કદાચ ચોમાસું સારું આવે તો કેરીમાં મીઠાશ થોડીક વધારે આપણને લાગે જે મોસમ આપણને અકળાવે છે એ મોસમને પણ આપણે ચાહીને એમાંથી યાત્રા પસાર કરીએ એ પ્રેમ છે એટલે પ્રેમ એક યાત્રા છે પ્રેમમાં હોતી નથી મંજિલ કશી બસ સતત પ્રવાસ જેવું હોય છે આ મંજિલ નથી જેટલા એ આપણે બેઠા છીએ અને જેટલા આપણી પહેલાં પણ એ બેઠા હતા અને જેટલા આપણા પછી પણ એ બેઠા હશે બધાનું ડેસ્ટિનેશન તો એક જ છે ડેથ પણ જર્નીમાં જે મજા આવે છે ને વચ્ચે કોઈક રબડી ખાવાની વચ્ચે કોઈક થેપલા અને ભાજી ખાવાની વચ્ચે કોઈક પાણીના ગ્લાસ ઠંડા ઠંડા બરફ નાખેલા પીવાની એ મજાઓ માટે આપણે બધા બેઠા છે આ સરોત્સવ એ મજાનો ઉત્સવ છે આપણે આપણી સાથે મળીને આપણી જ અંદર છુપાયેલા આસપાસના આટલા બધા મોબાઈલના કોલર ટ્યૂનને રિંગટોનની અંદર ખોવાઈ ગયેલા આપણા પોતાના વિસરાયેલા સાતમા અને આઠમા સુરને મળી શકીએ એનો ઉત્સવ એટલે મારા માટે સરસો એટલે આ વાત મેં છેલ્લે રાખી અને હમણાં જ એવેન્જર્સ એન્ડ ગેમની અંદર મેં એક ડાયલોગ સાંભળ્યો ત્યાંથી હું મારું સભાપન કરું બહુ ઇન્ટરેસ્ટિંગ ડાયલોગ છે જેનો અડધી દુનિયાને સાફ કરી નાખે છે એક ચપટી ઉપર અને પછી આ બીજો ભાગ આવે છે છેલ્લો જેમાં શોક છે જેની અંદર પીડા છે જેની અંદર ગુમાવ્યાની વેદના છે કેટલાક જતા રહ્યા છે ફરીથી ધીમે 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 બાકીના લોકો પોતાની યાત્રા કરે છે ત્યારે થેનોસેમ કહે છે કે મેં ભૂલ કરી મને એમ હતું કે વસ્તી નિયંત્રણ માટે અડધાને સાફ કરું બાકીના સુખેથી જીવશે પણ અડધા સાફ થઈ ગયા પછી બાકીના સુખેથી નથી જીવતા એ અડધા ગયાને એના દુઃખેથી જીવે છે કાં તો સંપૂર્ણ મારે સર્વનાશ કરવો પડે પ્રલય કરવો પડે તો જ નિર્માણ થાય પણ એક જાય અને એક રહી જાય ને ત્યારે જે લાગણીની યાત્રા હોય છે ને ત્યારે આપણી કલ્પનાની યાત્રા એની અંદર ભળતી હોય છે અને મને હું સાયરામની કવિતાથી સમાપન કરીશ એ પંક્તિઓથી બધાને એવું લાગે કે આ ટૂંચકાઓ જ સંભળાવવા માટે પેદા થયા છે એવું નથી હોતું એક મધરાતે ગોંડલમાં મારા ઘરે આવી અને કાજલબેન સાયરામે મને આ પંક્તિ સંભળાવેલી ધ્રુજે છે હાથ મારો આ સવારે એનું કારણે ફરી સપનામાં આવી તે મારી આંગળી ઝાલી લાગે છે પાંચ વાક્ય પછીનું અમારે ત્યાં સૌરાષ્ટ્રની અંદર સગર્ભા સ્ત્રી સુવાવડીનો ખાટલો હોય ને ટબુડી દૂધનું ઉમેરણ આપે એના પૈસા ન લે તો એ ટબુડી દૂધનું ઉમેરણ આટલું જ છે કે લવ ઇઝ ડ્રીમ જ્યારે તમે બધું જ ભૂલીને એક સપનાની અંદર ખોવાઈ જાઓ અને મેલે મેં અકેલા ઓર અકેલે મેં મેલા જેવી અનુભૂતિ કરતા જાઓ એ પ્રેમ છે એવી લાગણી યાત્રા ઈશ્વર તમને બધાને જેટલો પરસેવો અત્યારે વળે છે એટલી જ વિનાશથી નવડાવે એવી પરમાત્માને પ્રાર્થના ધન્યવાદ